गुड मॉर्निंग। आज सवारे આપણે ન્યૂઝ પેપરની કટિંગ આપણી પાસે આવી હતી, બહુ બધા લોકોએ આપણને ગોતી હતી કે મીડિયા બાસ્કેટની અંદર એક સ્ટોરી છપાઈ છે જે લગભગ 19 તારીખની હતી અને એવા બે બાળકોની વાત હતી કે એવા વિકલાંગ વ્યક્તિની વાત હતી કે એ રોડ ઉપર ભીખ માંગી રહ્યા છે અને તે ભણાવવા માટે મદદ માંગી રહ્યા છે અને સારી એવી સ્ટોરી છપાઈ અને જે ખૂબ જ કહું હતી ને મેં બી મારા ફેસબુક પેજ પર ચડાવી દીધા આપણે આ જગ્યાએ જઈએ અને હકીકતમાં શું છે એ તમામ તપાસ કરીએ અને આપણે જો ખરેખર મદદ કરવાની છે તો ચોક્કસ મદદ કરવી। 5 કિલોમીટર દૂર આવ્યો છું, વડોદરા શહેરથી પણ ઘણું દૂર છે આ વિસ્તાર, સમિયાલા કહેવાય છે, સમિયાથી લગભગ એકાદ કિલો દૂર કટિંગ છે, રેલવે ક્રોસિંગ ત્યાં આગળ આપણી પાછળ દેખાઈ રહ્યા છે વિકલાંગની મદદ કરો ભાઈ બહેનો એવું બોર્ડ માર્યું છે। એ પહેલાં ઘણા બધા લોકો આવી ગયા છે, બીજા મિત્રો બી બતાવીશ જે આજની આપણી સ્ટોરી વાયરલ થયા બાદ દૂર દૂરથી બધા મિત્રો આવ્યા છે અને સવારથી જ આપણે જ્યારે પોસ્ટ મૂકી ત્યાંથી જે લોકો આવવા માટેની વાતચીતોના બધા કોલ આવી ગયા છે અને કીધું કે મહી પછી અહીંયા છે, તમામ હકીકત આપણે રૂબરૂ સીધી ભાઈ સાથે ચર્ચા કરીશું। કાકા લો રાખવા, કાકા શું નામ તમારું? મહીસાગર જિલ્લાના એમ, તા બોર્ડ મારી વિકલાંગને મદદ કરો ભાઈ બહેનો, શું આ મતલબ આનું કારણ શું? મદદ દેવું થઈ ગયું છે એમ, કેટલું દેવું થઈ ગયું કાકા? 3,70,000 રૂપિયા એક્ઝેક્ટ આંકડો ખબર તમને એમ, જોરદાર જોરદાર કહેવાય। શું આ બાળકોને શું વાત મતલબ? બાળકોને સાહેબ હવે તમારે જેવા ચોપરા આપી જાય છે તો મેં ભણાવું છું અને ભણાવવાની સ્કૂલે મૂકવાના હા મંજૂરી છે, પણ સ્કૂલે સવારે લઈ જાય સાંજે પાછા આવે એવી રીતના હોય તો મૂકવું સાહેબ, એટલે મને પાણી પાણી પીવા જોવો ને તમારે યાર, બરાબર તમને તકલીફ તો છે એમ, છત્રી ઊભી કરીને આ રહી બાજુ જો કાકા, એક વાત તમને કહું, મસ્ત વાત કહો જોરદાર, કે તમારી સ્ટોરી જોરદાર ન્યૂઝપેપરની અંદર છપાઈ દિવ્યા ભાસ્કરમાં અને મેં મારા ફેસબુક પેજ પર મૂકી, બરાબર દિલથી ઈચ્છા છે અને બધા તમને જોવા બધા મદદ કરવા, કેટલા બધા લોકો આવી ગયા છે, બધા મદદ કરવા આવ્યા છે, પણ મદદ કરવાનો હેતુ તો સીધો થવો જોઈએ ને કાકા? કાકા કેમ કાકા કેમ કેમ બહાર કેમ ના મૂકો કાકા? તમારો ઇન્ટરેસ્ટ આને ભણાવવાનો છે કે અહીંયા અહીંયા બેહાડ રાખવાનો છે? ભણાવવાનો છે, ભણાવવાનો ઇન્ટરેસ્ટ છે, ભણાવવાનો છે, પણ એમને અહીંયા બેહાડીને તો થોડું એમનું ભવિષ્ય થોડું બનવાનું છે કાકા? એક એક મસ્ત વાત કહો, મસ્ત વાત કહો, મારી પાસે એક જોરદાર સ્કૂલ છે, મારી મારી પોતાની, મારી મારી વાત તો સાંભળો, તમને મજાની વાત કહો ભાઈ, તમે તારે કહેજો વાંધો નહીં, હું પેલા બોલી લઉં, જોરદાર સ્કૂલ છે, 4 માળની છે, 40 રૂમ છે અંદર, ટીવીથી લઈને કપડાથી લઈને કોલગેટથી લઈને બધું મફત આલું છું છોકરા, બરાબર, અને ત્યાં હાલમાં મારી પાસે 125 જેવા છોકરો છે જ્યાં સારામાં સારું ભણી રહ્યા છે, સારામાં સારું જમી રહ્યા છે અને મોજ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, મારી બી દિલથી ઈચ્છા છે કે આ બે છોકરાઓનું ભવિષ્ય બી આગળ વધે, તો તમારે છે ને તમારો તમારો જો ઇન્ટેન્સ હોય કે ખરેખર આ વિકલાંગને મદદ કરો ભાઈ બહેનો અને મદદની ઈચ્છા હોય ને તો આ બે છોકરાઓને અત્યારે તમારે મોકલી દેવા જોઈએ, કેમ કાકા? શા માટે અત્યારે એમને અત્યારે સ્કૂલનો ટાઈમ નહીં કેમ યાર ત્યાં આગળ તમે ક્યાં વરસાદ કેવા કાકા? બધા સ્કૂલ ગયા કાકા, કાકા ના સમજાવશો કાકા, ઉલ્લુ ના બનાવશો, ઉલ્લુ ના બનાવશો કાકા, ઉલ્લુ ના બનાવશો, આ બે છોકરા અત્યારે સ્કૂલનો ટાઈમ છે, તમે કેમ બે લઈને બેસી જશો આગળ એમને? રોજ બેસે છે કાકા, લાખો ની સંખ્યા લોકો જોઈ રહ્યા છે તમને આગળ, તમારે જો ખરેખર મદદ ની જરૂર છે અને ભણાવવા હોય તો આપણને હું ભણાવું, આપણે જવાબદારી લઉં એની, એમના મોટા કરવાને, એમના ટ્યુશન થી લઈને ભણાવવાથી લઈને એમના સ્કૂલ બેગ દફતર બધું હું આપું છું, તમે મોકલો એમને ખાલી, એ આગળ કમાવાનો ધંધો વધો છો તમે, તમારા પોતાનો અંગત સ્વાર્થ માટે આ બે છોકરાની જિંદગી બગાડી રહ્યા છો કાકા, જેવી માત સાંભળો સાંભળો કાકા, તમારા આવતા પહેલા તમારી આખી સ્ટોરી મારી પાસે, આખી કેસેટ તમારી મારી પાસે આવી ગઈ છે કે તમે શું ધંધો કરો છો, શું કરો છો, કેવી રીતે વાત કરો છો, શું તમારે મદદ જોઈએ, બધું અમને ખબર છે, પાતો લોકો ગુમરા ના થાય એટલા માટે સ્પેશિયલ મારે તમારા માટે આવવું પડ્યું, શું તમે મદદ જોઈએ બોલો, ચાલો તમે લખ્યું છે વિકલાંગને મદદ કરો, શું મદદ કરું બોલો અત્યારે? મદદ મારું દેવું છે, એની ભીખ માંગી રહ્યો, કેમ આ દેવા માટે આ લોકો દેવું, આ લોકોએ કર્યું છે, તમારે છોકરાને મોકલવા છે મારી સાથે ભણાવવા છે કે તમારે આવી રીતે નાટક, તમારે વિરુદ્ધ ફરિયાદ કરું, પોલીસ ફરિયાદ કરું તમારી વિરુદ્ધ, તમે ખોટું કરી રહ્યા છો તમે આગળ બેઠા બેઠા, કેમ ના મોકલો ભણાવવા પછી કેમ બેસાડો છો તમે? જો સાંભળો મારી વાત, કાલથી આ જગ્યા આ રોડ પર આ બે છોકરા દેખાયા મને તો સીધી તમારા પર ફરિયાદ થશે, એક પણ છોકરો ભીખ માંગતો મને ના દેખાવો જોઈએ, બાકી ભણાવવાની જવાબદારી હું લઉં છું, અહીં બી ભણાવો તો એને સ્કૂલ દફતર હું આપીશ, તમે અહીં ભણાવો ચલો, એને સ્કૂલ દફતર આપો, દાખલ કર, ક્યાં બાજુ તમે દાખલ કરે લે ભાઈ, બરા દાખલ કર્યા ભાઈ, તમને લે, તમે ના બોલશો, શાંતિ રાખો, લાવો લાવો પકડ બેટા, પકડ જો, ગભરાઈશ નહીં, શું નામ તારું બેટા? હે કયા ભણો છો બેટા તું?
નહીં ભણતો નહીં ભણતો અને અનાપ અનાપ શું બેટા તારું નામ શું છે હિતેશભાઈ તને સ્કૂલમાં મૂક્યો છે સ્કૂલ હા અહીં અહીં શું કરો છો તમે રોજ આવો છો રોજ ઉભા બોલશો નહીં કાકા વચમાં શાંતિ રાખો બે મિનિટ શું બેટા રોજ આવો છો આગળ તમે રોજ આવો છો રોજ ભીખ માંગો છો આગળ હા કે ના બેટા કહો ચિંતા ના કરો ગભરાશો નહીં બેટા તમારે ભણવું છે બેટા તમારે સ્કૂલ જવું છે સારામાં સારું જમવું છે સારામાં સારી જગ્યાએ રહેવું છે શાંતિ રાખો કામ મોડું બંધ કરી દે બે મિનિટ અરે હવરા ચોમાસું હવરા થયું ચોમાસું શું આવ્યું હમણાં ચોમાસું પહેલી વાર આવ્યું અરે પહેલી વાર નહીં મને હવરા કેટલા અહીં કઈ તો થયું કાકા સ્પષ્ટ વાત તમને કહી રહ્યો સ્પષ્ટ કહી રહ્યો છું બરાબર ખુલ્લી વાત કહી રહ્યો છું આવતીકાલથી આ બે છોકરા મને આ રોડ ઉપર દેખાયા અહીંયાથી ઘસેડીને તમને પોલીસ સ્ટેશનમાં નાખીશ અહીંયાથી ઘસેડીને સેચ પણ મને કેમ ના મળે ભીખ માંગે મળી જવાનું છે તમને કાકા એક રૂપિયો બી એવા કોઈ નહીં હાલે તમારો ગોરખ ધંધો ખુલ્લો પડી ગયો તમારો ધંધો છે ને આખું ગુજરાતે જોઈ લીધું એ બી ધંધો છે એમનો બી ધંધો છે તમારો ગોરખ ધંધો છે ને ભાઈ આમ જુઓ કાકા તમારો ગોરખ ધંધો બહાર આવી ગયો છે લોકો તમને ઓળખી ગયા ભાઈ ભાઈ છોકરા સ્કૂલ માં મોકલવા છે ભાઈ ભાઈ ચલો નહીં ગાડી નહીં કશો વાંધો નહીં છોકરા સ્કૂલ સ્કૂલ મોકલવા છે છોકરાને સ્કૂલ મોકલવા છે ઓ ભાઈ છોકરા સ્કૂલ મોકલવા નહીં મોકલવા ચાલો હું લઈ જાઉં ચાલો મારે કેમ કીધો કેમ પણ મારા ત્યાં કેમ નહીં સવારે આવે ને હાજે ઘરે જઈએ તમે જો પૈસા છે ખવડાવવાનો બતાવીએ કોઈ આપતું નહીં તો શું કામ બેઠા છો આગળ ચાલો બધા બેસી બધા કાલથી આગળ નાટક જોઈએ નહીં ભાઈ કોઈ બેહવાના દેશો આને રખડેલ ને દારૂ પીને નાટક કર્યો છો ફૂલ દારૂ દારૂડીઓ બી છે ફૂલ એક નંબર દારૂ બધા ભાઈ તારા બધા લખાણ બહાર આવી ગયા છે તારા બધા લખાણ બહાર ગયા તને લોકો સારી રીતે ઓળખી ગયા છે અંજે પડી ભાઈ ભાઈ જગ્યા ખોલી રાખો જગ્યા ભાઈ હલો ભાઈ હા તમે બેટા ભીખ ના માંગતા કાલથી આગળ ભાઈ કાલથી અહીં ભીખ ના માંગતા ભણવું હોય તો આવી જાઓ મારી ગાડી મેળો હવે તમને લઈ જાઉં ઢસડી નાખો જેલ ની અંદર કાલે તારો ગોરખ ધંધો બે છોકરા દેખાયા અહીંથી ઉચકીને બોધીને મારીશ યાદ રાખજે તું કોઈ લેવા દેવાની પણ આ છોકરા જો દેખાય ને ચાર લાફા મારીને તને બાઈક થી ઢળીને તને ગાડી લઈ જઈશ છોકરા એકલા બી હોય છે એકલા માંગે છોકરા બી અને મોટે ભાગે ભાઈ બહાર જ હોય છે લાગણીઓ સાથે લોકો રમીને ઉલ્લુ બનાવો છે એ ધંધો જાણો આ બે છોકરા નું ભવિષ્ય બગાડી રહ્યો છે આવ્યા બેટા પકડજો પકડા બેટા તાર ભણવું છે કે નહીં ભણવું બોલજો તાર ભણવું છે તાર બાપા એ તને સ્કૂલ માં મોકલે છે સાચું બોલજે ખાલી નાટક કરવાના ચોપડી લેવાનું લોકો જોવે કે વિકલાંગ ને મદદ કરો છોકરા નું ભણાવું છું અને પૈસા પડાવવાનો ધંધો તારો દારૂ પીવું જુગાર રમવા તારા બધા ખોરાક ધંધા સામે છે ભાઈ ઓ ભાઈ સાંભળ તું જે ધંધો કરતો હોય કરી ખા અમને ફરક નહીં પડતો તું ભીખ માંગ આરોટ હોઈ જા મરી જા અમને કોઈ ફરક નહીં પડતો પણ આ બે છોકરા તારા જોડે દેખાય ને એ દિવસે ગાડી પાછળ તને ઉઘાડો ઢહણી લઈ જશે ને આ યાદ રાખજે
ઉગાડો ઢહણે લઈ જશે ને. અરે પણ એને એમને થાપડો ચાર મારી સલા. શરમ આવી જોઈ તને, શરમ આવી જોઈ તને. આ છોકરાઓની જિંદગી બગાડી આવશે એમના નામથી. તારો ધંધો બંધ જાય, તારો ગોરખ ધંધો બંધ જાય. તારો ધંધા સાંભળ, હું તને એક સ્પષ્ટ, તું જે કરું એ કર. અહીંયા બે છોકરા મારે કાલ દેખાવાના જોઈએ. બોધીન મારી સામે આગળી અહીંયા તારો તું ભીખ માગ આરોટ તું જે કરું એ. પણ આ બે છોકરા દેખાયા અને હું 3 દિવસ પછી આવું છું તારા ઘેર. આ છોકરાના જો દાખલ ના કર્યા તો તારા વિરુદ્ધ આપણે પોલીસ કહી દઈએ. ભાઈ કયું નજીક પોલીસ સ્ટેશન કયું લાગે છે? પાદરા પોલીસ સ્ટેશન. ખાસ ધ્યાન આપે ભાઈ, આ સમયાલા પાસે, સમયાલા થી 1 કિલોમીટર દૂર રેલવે ફાટક પર બેસીને આ બે છોકરાઓ જોડે જબરજસ્તી ભીખ મંગાઈ રહ્યો છે. આ છોકરાઓને સ્કૂલ જવું છે, આપણે એમને લેવા આવ્યા છે પણ મોકલવા નથી, કારણ કે એનો ગોરખ ધંધો બંધ. કોઈ ના પણ તને આ બે છોકરા જતા રે. છોડશે.